હલો વિદ્યાર્થી મિત્રો આજના ધોરણ આઠ વિષય વિજ્ઞાનના પિરિયડમાં આપણે આગળના પિરિયડમાં આપેલા હોમવર્કના જવાબોની સૌ પ્રથમ ચકાસણી કરીશું એના માટે વિજ્ઞાન સ્વાપોથી પાઠ એક પેજ નંબર પાંચ પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ક્રમ અક્ષર આપેલા ચોરસ બોક્સમાં લખો પ્રશ્ન નંબર એક મકાઈના પાકને કયા વર્ગમાં વર્ગીકૃત કરાય જવાબ આવે એ ખરીફ પાક નીચેના પૈકી કયો ખરીફ પાક છે એ ડાંગર ઘઉં અને ચણાને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય એ રવિ પાક જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે ડીહળ ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીના ઢીફા ભાંગવા કયું સાધન વપરાય છે સી સમાર ખરપિયાનું કાર્ય શું છે ડી નિંદણ દૂર કરવાનું સાતમો પ્રશ્ન નીચેનામાંથી કયું કુદરતી ખાતર નથી ડી યુરિયા નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી ડી વર્મી કમ્પોસ્ટ સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે સી ટપક પદ્ધતિ નીંદણ દૂર કરવા કયું સાધન વપરાય છે એ ખુરપી ટુ ફોર ડી કયા પ્રકારનું રસાયણ છે બી નિંદણનાશક અનાજ બગડે નહીં તે માટે સાના સૂકા પાન વપરાય છે બી લીમડાના પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો જે પાકને શિયાળાની ઋતુમાં રોપવામાં આવે છે તેને શું કહે છે રવિ પાક બીજો પ્રશ્ન ખરીફ પાકનો સમયગાળો કયા માસથી કયા માસ હોય છે જૂનથી સપ્ટેમ્બર ખેતરની માટીમાં ઢેફા ભાંગવા કયું પરંપરાગત ઓજાર વપરાય છે સમાર જમીનમાં બીજની રોપણી કરવા આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત કયું સાધન વપરાય છે વાવણીઓ પ્રશ્ન નંબર પાંચ સિમ્બી કુળની વનસ્પતિના મૂળની મૂળ ગંડિકાઓમાં રહેલા કયા બેક્ટેરિયા જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે રાઇઝોબિયમ ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે છે તેને શું કહે છે નિંદણ હાથ વડે લરણી કરવા કયું સાધન વપરાય છે દાતરડું લરણી માટે વપરાતું યાંત્રિક સાધન કયું છે હાર્વેસ્ટર પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પહેલો પ્રશ્ન ઋતુને આધારે પાકને કયા બે વર્ગમાં વહેંચવામાં આવે છે જવાબ છે ઋતુને આધારે પાકને ખરીફ પાક અને રવિ પાક એમ બે વર્ગમાં વહેંચવામાં આવે છે બીજો પ્રશ્ન અળસ્યા અને સૂક્ષ્મજીવો ખેડૂતને કઈ રીતે મદદરૂપ છે તો જવાબ આવે અળસિયા અને સૂક્ષ્મજીવો માટીને ઉપર નીચે કરી જમીનને પોચી બનાવે છે તથા જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે અને તે રીતે ખેડૂતને મદદરૂપ બને છે ત્રીજો પ્રશ્ન જમીનમાંના સૂક્ષ્મજીવો કેવી રીતે જમીનમાં સેન્દ્રિય પદાર્થોનો ઉમેરો કરે છે તો જમીનમાંના સૂક્ષ્મજીવો જમીનમાં રહેલા મૃત વનસ્પતિ અને મૃત પ્રાણીઓનું વિઘટન કરી તેમના મૃતદેહમાં રહેલા પોષક તત્વોનો સેન્દ્રીય પદાર્થોના રૂપમાં જમીનમાં ભેળવે છે ચોથો પ્રશ્ન હળના પ્રકાર કેટલા અને કયા કયા છે હળના બે પ્રકાર છે એક લાકડાનું હળ નંબર બે લોખંડનું હળ પાંચમો પ્રશ્ન જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ શું કરવામાં આવે છે જવાબ જો ખેતરની માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ પાણી આપવામાં આવે છે પ્રશ્ન નંબર છ વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું શા માટે રહેવું જોઈએ તો જવાબ છે વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલું રહે તો પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકે છે સાતમો પ્રશ્ન સમારનો ઉપયોગ શો છે જવાબ છે નો સમારનો ઉપયોગ ખેતરની જમીનમાં ઢેફા મોટા હોય તો તેને તોડવા અને જમીનને સમથળ કરવા માટે થાય છે આઠમો પ્રશ્ન જમીનમાં કુદરતી ખાતર ઉમેરવાનું હોય તો તેને જમીન ખેડતા પહેલાં નાખવું જોઈએ શા માટે તો કે જમીન ખેડતા પહેલાં કુદરતી ખાતર નાખવાથી જમીનમાં કુદરતી ખાતરનું સમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે નવમો પ્રશ્ન એનપીકે ખાતર એટલે શું તો કે જે ખાતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો હોય તેવા ખાતરને એનપીકે ખાતર કહે છે દસમો પ્રશ્ન સિંચાઈના સ્ત્રોત જણાવો કુવાઓ બોરકુવાઓ તળાવો સરોવર નદીઓ બંધ અને નહેરો સિંચાઈના સ્ત્રોતો છે અગિયારમો પ્રશ્ન સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ છે પ્રશ્ન નંબર બાર નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ તો કે નીંદણના વાનસ્પતિક વૃદ્ધિના સમયે પુષ્પ અને બીજ બનતા પહેલાં નીંદણનાશકનો છંટકાવ કરવો જોઈએ તેરમો પ્રશ્ન ભારતમાં ઉજવાતા લણીના ઉત્સવો જણાવો તો કે ભારતમાં ઉજવાતા લણીના ઉત્સવો પોંગલ બિહુ ઓણમ હોળી અને દિવાળી છે પ્રશ્ન નંબર નંબર વ્યાખ્યા આપો ખેડાણ માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે નંબર બે ખાતર વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને જમીનમાં ઉમેરવામાં આવે છે તેને ખાતર કહે છે નંબર ત્રણ સિંચાઈ સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે નંબર ચાર નિંદણ ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઊગી નીકળે છે તેને નિંદણ કહે છે નંબર પાંચ લરણી પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે અહીંયા આપણા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થાય છે આ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં સ્વાપોથી પાઠ એક પ્રશ્ન પાંચ ટૂંકમાં ઉત્તરના એકથી નવ પ્રશ્નોના જવાબ પૂર્ણ કરવાના રહેશે જેના જવાબોની ચકાસણી આપણે આવતા પીરિયડમાં કરીશું